તમે જૂની બ્લુ પ્રમાણે તૈયારી બિલકુલ ન કરતા તમને બે કલાકનો જે છે તે પેપરનો સમય રહેશે અને કુલ ગુણ રહેશે પચાસ હવે જો વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો જે છે તે આપણને પંદર પૂછાશે પંદર ગુણ રહેશે ટૂંક જવાબી પ્રશ્ન નવ પૂછાશે એક એક ગુણના નવ ટૂંક જવાબી પ્રશ્ન ત્રણ બે બે ગુણના પૂછાશે એટલે કે છ ગુણ વિસ્તૃત જવાબી પ્રશ્ન ચાર પૂછાશે જેના મિત્રો ચૌદ ગુણ રહેશે અને નિબંધ પ્રકારનો એક પ્રશ્ન પૂછાશે જેના વિદ્યાર્થી મિત્રો છ માર્ક જે છે તે રહેશે આમ બત્રીસ પ્રશ્નોના તમને વિદ્યાર્થી મિત્રો પચાસ ગુણ જે છે તે મળવાપાત્ર છે હવે વાત કરીએ તો ગદ્ય વિભાગ એ એમાં બાર ગુણના પ્રશ્નો હશે બી પદ્ય વિભાગ છે તેના પણ બાર ગુણ હશે સી વ્યાકરણ વિભાગ છે તો તેના પણ બાર ગુણ રહેશે અને અર્થગ્રહાણ એટલે કે લેખન વિભાગ જે છે તેના ચૌદ ગુણ રહેશે હવે તમારું જે માળખું બદલાયું છે એ જો માળખાની વાત કરીએ ગુજરાતી પ્રથમ ભાષાની તો સૌથી પહેલા વિભાગે જોઈ લઈએ પ્રશ્ન નંબર એક અને બે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને તમારે લખવાના છે આની અંદર કરતા અને કૃતિ કૃતિનો પ્રકાર કૃતિને તેના પાત્ર અને પાત્ર અને તેની બોલેલી યુક્તિ દરેકનો એક ગુણ રહેશે અને આ ચાર પૈકી ગમે તે એકનો જોડકો તમારે પૂછાશે પ્રશ્ન નંબર ત્રણ અને ચાર એટલે કે બ ની વાત કરીએ તો આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો બે ખાલી જગ્યાઓ પૂછાશે પ્રશ્ન નંબર પાંચ અને છ આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો એના એક ગુણ રહેશે એટલે કે બે પ્રશ્નો એ પ્રકારે હશે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર ઉત્તર લખો બે પ્રશ્નો હશે અને ગમે તે એક પ્રશ્ન તમારે લખવાનો છે બે પ્રશ્નો હશે અને તેમાંથી તમારે એક લખવાનો રહેશે હવે વાત કરીશું વિભાગ બી પદ્ય એટલે કે કાવ્યમાંથી પૂછાશે તો એમાં પ્રશ્ન નંબર નવ અને દસ જોડકા જોડવાના છે કર્તા અને કૃતિ કૃતિનો સાહિત્ય પ્રકાર અને કર્તા અને તેનો ઉપનામ તમારી અનુક્રમણિકામાં આપેલું હશે તો ખાસ તમે તૈયાર કરી દો તો પ્રશ્ન નંબર એક બે નવ અને દસ એટલે કે ચાર ગુણ તમને બેઠા મળી જાય છે પ્રશ્ન નંબર અગિયાર થી બાર તો આની અંદર તમારે વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે કૌંસમાં તમને સાચો વિકલ્પ આપેલો હશે એટલે કે જે વિકલ્પ હશે એમાંથી તમારે સાચો પસંદ કરવાનો રહેશે હવે પ્રશ્ન નંબર તેર જે છે એમાં કાવ્ય નંબર એક અને કાવ્ય નંબર આમાંથી ગમે તે એક કાવ્યમાંથી જ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તે તમારે પૂછાશે કોઈ પણ એક અંતરો પૂછવાનો છે એટલે કે જે ચાર લાઈન નું એક જોડકું પૂછાશે તો ખાસ એ પ્રકારે તમારે આ કાવ્ય તૈયાર કરી દેવી જેથી તમને બે ગુણ બેઠા અહીં મળી જાય છે પ્રશ્ન નંબર ચૌદ ની વાત કરીએ તો આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખવાના છે અને એમાં પણ બે પ્રશ્નોમાંથી એક લખવાનો રહેશે અને તેના ચાર ગુણ જે છે તે રહેશે વિભાગ સી ની વાત કરીએ તો પ્રશ્ન નંબર સોળ થી લઈને સત્યાવીસ સુધીના પ્રશ્નો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે અહીં વાત કરીશું ક્રમ નંબર એક થી સાત બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો જોડણી પૂછાશે સંધિ જોડો છોડો તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ સંજ્ઞાનો પ્રકાર સમાનાર્થી શબ્દ પ્રત્યે રૂઢિપ્રયોગ વિશેષણ નો પ્રકાર શબ્દ સમૂહ માટેનો એક શબ્દ સર્વનામ અને ધવની ઘટકો હવે આપણે વાત કરીશું વિભાગ ડી તો એ અર્થ ગ્રહણ અથવા તો લેખન વિભાગ રહેશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર બે પંક્તિ હશે એમાંથી કોઈ પણ તમારે એકનો આશરે પંદર વાક્યની અંદર અર્થ વિસ્તાર કરવાનો છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ અહેવાલ લેખન અથવા તો પત્ર લેખન ખાસ મિત્રો તમે કાં તો અહેવાલ અથવા પત્ર લખતા શીખી જજો જેનાથી તમે દાખલા તરીકે પત્ર છે તો તેનું મથાળું છે કોને મોકલવાનો છે તેનું સરનામું છે તેનું સંબોધન છે લેખિતન છે એના પરફેક્ટ માર્ક મળે છે તો તમારે એક પત્ર લખતા અથવા તો એક ફકરામાંથી નીચે આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમારે એ ઉપરથી જોઈ ફકરો અથવા તો કવિતામાંથી જવાબ લખવાના રહેશે પ્રશ્ન નંબર બત્રીસ આપેલા મુદ્દાના આધારે આશરે અઢીસો શબ્દોની અંદર નિબંધ લખો ત્રણ નિબંધ પરીક્ષાના નમૂનાના પ્રશ્નોપત્રમાં મૂકવામાં આવેલા ક્ષમતા આધારિત પ્રશ્નો મુજબના પ્રશ્નો પ્રશ્નપત્રના તમામ વિભાગો મળીને કુલ પચાસ ટકા ગુણના પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નોપુત્ર જે છે એની અંદર પૂછવાના રહેશે હવે મિત્રો જો આ પ્રકાર નું પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું નું સોલ્યુશન મેળવી શકો છો બીજા વિષયની બ્લુપ્રિન્ટ મેળવવા માટે અહીં સ્ક્રીન ઉપર ક્લિક કરીને બ્લુપ્રિન્ટ મેળવી શકો છો